મિત્રો, આજે આપણે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જે વારંવાર શ્રેષ્ઠનો પ્રમેય પણ કહેવાય છે અને વારંવાર દસના બોર્ડમાં પૂછાય છે, આજે આપણે શીખવાનું છે. આ વિડીયો તમે એકવાર જોઈ લેજો, રાખો પ્રમેય તમને. જો કોઈ અથવા એમ પૂછે અથવા આમ પૂછે, જો કોઈ રેખાને ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે, તો આ રેખા વડે બે બાજુઓનું સમાન ગુણોત્તર વિભાજન થાય છે એમ આપણે બોલ્યું. સૌપ્રથમ આપણે શું કરવાનું, તો મેં જેમ તમને આગળ જોયું રે, ત્રિકોણ એ બી અને સી આપણે લઈ લેવાનું, એને જ લંબ કે પી અને ક્યુ. ક્યુ દેવાનું? પી અને ક્યુ. એ કેર છે તો કે એલ માં આવેલી છે. કેમાં? તો કે એલ માં. જયારે મિત્રો ખાસ જોજો, તમને ખ્યાલ આવી જાય. હવે આપણે જેમ આમતા જાજુ એમ આકૃતિ કે પૂર્ણ કરશું. અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે લખવાનું છે કે પક્ષ. પક્ષ સૌ પ્રથમ આપણે લખવું, પક્ષ તો કે ત્રિકોણ એબીસી માં, ત્રિકોણ એબીસી માં, ત્રિકોણ એ બી અને સી માં સમતલ તરમાં દોરેલી રેખા એલ છે. રેખા એલ, આ રેખા એલ છે કે નહીં છે? તો બીસી ને સમાંતર છે. ઠીક છે, સમાંતર છે. અને રેખા એલ એ બી ને અને એ સી ને અનુક્રમે પી અને ક્યુ માં છેદે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, પાછું આપણે એક વાર જોઈ લે, ત્રિકોણ એબીસી ના સમતર દોરેલી. જો આ ત્રિકોણ એબીસી દોરીને સમતર બીસી ને સમાંતર એ રેખા આપણે દોરી, એ બી અને એ સી ને, એ બી ને શું છે? એ બી ને તો કે પી માં, અને એ સી ને તો કે ક્યુ માં છેદે છે. કહ્યું તો આ એનું છું પક્ષ. હવે આપણે લખશું તો કે સાધ્ય. જો વિદ્યાર્થી મિત્રો કે આપણે હવે સાધ્ય લખશું. સાધ્યમાં તમે આ ટૂંકમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહેશે. અને ખાસ ધ્યાન રાખજો તો કે એ પી, એ પી પી બી છેદમાં એ ક્યુ, ક્યુ છેદમાં ક્યુ સી. અને ધ્યાન રાખજો આ એનું છું એ પી, આ અડધું અને પી બી બરાબર એ ક્યુ છેદમાં ક્યુ સી, ક્યુ છેદમાં ક્યુ સી. આ આપણું છું સાચું. વિદ્યાર્થી મિત્રો, પક્ષ અને સાચ્ય લખ્યા બાદ આપણે એની સાબિતી કરશું. ખાસ આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એટલે તમને આવડે. હવે આજે સાબિતી, તો ધારો કે ક્યુ અને એમ એ કેને લંબ છે? ક્યુ અને એમ. જો હું એમ એનો આપી દો, આવી જજો અહીંયા. ક્યુ અને એમ, ક્યુ અને એમ એ કેને લંબ છે? તો એ કે એ બી ને, એ બી ને લંબ છે. આ પ્રમાણે પી અને એલ, આ પી લીધો મારું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પી અને એન એ કેને લંબ છે? તો કે પી અને એન કેને લંબ છે? તો કે એ સી ને. કેને લંબ છે? તો કે એ સી ને. આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે પી ક્યુ, બી ક્યુ, પી ક્યુ અને સીપી આપણે દોરો. જો બી ક્યુ, તો બી અને ક્યુ જો આપણે દોર્યું, આ પેલા એક રાખીએ એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે આપણે દોરવાનું છે. અને સીપી આપણે તો કે દોરો. અહીંયા ધ્યાન રાખજો એમ એ બી માં આવેલું છે. કેમ આવેલું છે? એ બી માં. અને એન એ કેમ આવેલું છે? તો કે એ સી માં. કેમ આવેલું છે? તો કે એ સી માં.
વાંધો છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ, ખાસ ધ્યાન રાખજો. હવે જે ત્રિકોણ આપણે બનાવવાનો છે, પેલો ત્રિકોણ કયો હતો કે એ પી અને ક્યુ. જો અહીં લખું ત્રિકોણ એ પી અને ક્યુ નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નું સૂત્ર તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, તો કે એક ના છેદ માં બે પાયો ને પાયા પર નો વેદ. આને આપણે લખી લઈએ તો કે એક ના છેદ માં બે પાયો નો હું છે એપી, ધ્યાન રાખજો એપી ગુણ્યા તો કે હું આવશે તો કે ક્યુ એમ, ક્યુ એમ. આ જે સમીકરણ થયું એ આપણું પેલું થયું, આ સમીકરણ જે આપણે બન્યું ક્યુ બન્યું તો કે એક, એ સમીકરણ આપણું એક થયું. હવે એ રીતે આપણે પેલા ક્યુ લીધો એ પી અને ક્યુ એનું સૂત્ર એક રાજ્ય માં બે પાયો પાયો પર નો વેદ, એક રાજ્ય માં બે એમને પાયો એપી ગુણ્યા ક્યુ એમ, આ લેવા એ પી અને ક્યુ માંથી કે આ પેલો. હવે આપણે એની જો લઈએ, જો વિદ્યાર્થી મિત્રો બીજો ત્રિકોણ લઈએ તમને ખ્યાલ આવી જાય, આ ધ્યાન રાખજો એ પી અને ક્યુ લીધું, હવે આપણે બીજું ક્યુ લઈએ. અહીં જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગથી લખશું એટલે તમને ખ્યાલ આવે, પી બી અને ક્યુ, જો પી બી અને ક્યુ આ ત્રિકોણ, જો મેં તમને આ લીધી નથી તેનું કારણ જોયું, આ ત્રિકોણ હવે આપણે લેવાનો વિદ્યાર્થી મિત્રો, એ ત્રિકોણ હવે આપણે લેશું પી બી અને ક્યુ નું ક્ષેત્રફળ. જો મેં અલગ કેસ પેનથી લખ્યું તમને ખ્યાલ આવી જાય, એક ના છેદ માં બે સૂત્ર એની પાયો ગુણ્યા પાયા પર નો વેદ, હવે એક ના છેદ માં બી એમને તો હું આવશે પી બી, પી અને બી તો એના હું આવશે તો કે ક્યુ એમ, ક્યાં લેવાનું પી બી થી કે આ રીતે ક્યુ એમ, પી બી ક્યુ એમ. આ જે સમીકરણ ક્યુ બન્યું તો કે બી, ક્યાંય વાંધો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ સમીકરણ એક અને બે પરથી, જો આ સમીકરણ એક મળ્યું, આ સમીકરણ આપણે તો કે બે મળ્યું, એની ઉપરથી હવે આપણે લખવાનું છે. અહીં જોજો વિદ્યાર્થી મિત્રો તો કે સમીકરણ એક પરિણામ એક અને બે પરથી એમ લખું તો છે, પરિણામ એક અને બે પરથી આને ધ્યાન રાખજો વિદ્યાર્થી, એક રાજ્ય માં બે એક રાજ્ય માં બે ઉડી ગયું, તો આપણે પેલા આ રીતે ગુણોત્તર માં લ્યો તો એ પી અને ક્યુ નું ક્ષેત્રફળ, એપી અને એપી ક્યુ નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પી બી ક્યુ નું ક્ષેત્રફળ. હવે એને બે ને જોયા, એક ના જેટમાં બે એક ના જેટમાં બે ઉડી ગયું, ક્યુ એમ ક્યુ એમ ઉડી ગયું, તો વધુ હું એપી છેદમાં પી બી. આ જે સમીકરણ આપણે બન્યું ક્યુ બન્યું કે ત્રણ. હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કે બીજો ત્રિકોણ આપણે લેવાનો છે, એ ત્રિકોણ કયો આને જોજો વિદ્યાર્થી મિત્રો, તે જ પ્રમાણે જો લખો આપણી ભાષામાં તો કે તે જ પ્રમાણે, તે જ પ્રમાણે કયો ત્રિકોણ લેવાનો તો આને જોજો વિદ્યાર્થી મિત્રો, એ પી અને ક્યુ નું ક્ષેત્રફળ, એ પી અને ક્યુ નું ક્ષેત્રફળ. તો સૂત્રમાં આવશે એક ના છેદ માં બે એ ક્યુ પી એ. હવે જોજો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ એ પી અને ક્યુ નું ક્ષેત્રફળ એમાં હું લીધું તો કે એક ના છેદ માં બે એ ક્યુ, હવે આપણા પી એ, પેલા જો એ પી લીધું હતું ઉપરમાં, જો એ પી લીધું હતું વિદ્યાર્થી મિત્રો, આ જોજો એ પી અમે લો ક્યુ એમ, હવે આપણું લેવાનું એ ક્યુ તો આમનું લેવાનું ક્યુ એમ, આયા જો તેને આમે પી એન આપણે લેવાનું. હવે તે પ્રમાણે આપણો બીજો ત્રિકોણ કયો આવશે, આ સમીકરણ ક્યુ બન્યું કે જોતું એ જ પ્રમાણે આપણું પી સી અને ક્યુ નું ક્ષેત્રફળ, પી ક્યુ અને જોયું પી ક્યુ અને સી, એ જ આપણે જાય દોરી લઉં વિદ્યાર્થી મિત્રો અને રાખજો, જો આ ત્રિકોણ લીધો એની એક આ લેવાનું અને બીજો ટીકા આવ્યો, વાંધો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો તમને સમજાય છે. હવે પી સી અને ક્યુ નું ક્ષેત્રફળ ખાસ ધ્યાન રાખજો, તો એમાં હું આવશે કે એક ના છેદ માં બે, એક ના છેદ માં બે ક્યુ સી, ક્યુ સી તો આને ક્યુ લેવાનું છે કે પી એન બરાબર ક્યુ સી વિના પી એન, સમીકરણ કેટલા હું કે પાંચમું.
હવે જેવી રીતે આપણે સમીકરણ એક અને બે પરથી આપણે લખ્યું એ પ્રમાણે આમાં જોવાનું વિદ્યાર્થી મિત્રો જોવાનું સમીકરણ આ જોજો પરિણામ ક્યુ લેવાનું પરિણામ ચાર અને પાંચ અને પાંચ પરથી ઉપર જેમ આપણે જોયું એ જ રીતે આપણે આમાં જોવાનું છે. જો આ પીએન પીએન ઉડી જાય એકના જેટમાં બે એકના જેટમાં બે ઉડી જાય તો આપણે મળ્યું ત્રિકોણ એ પી અને ક્યુ નું ક્ષેત્રફળ છેદમાં ક્યુ છે પી સી અને ક્યુ નું ક્ષેત્રફળ હું વચ્ચે પીએન પીએન જે આ રીતે આમ તમે છો તો ઉડી શકે તો શું થાય એ ક્યુ છેદમાં આપણે એમાં ઉડાડો નથી આ તો તમને ખાલી સમજવા માટે આપણે એ ક્યુ છેદમાં ક્યુ સી આ સમીકરણ એક આ બી આ ત્રણ ચાર પાંચ હવે હું મેળવું આપણે કે છો વિદ્યાર્થી મિત્રો ખાસ એક વાર આ જોઈ લેજો એટલે તમને આખો પ્રમેય આવી જાય. હજી એક આપણે સમીકરણ આગળ જોઈએ આગળનું હજી એક સમીકરણ આપણું બાકી છે આપણે જોવાનું છે અને આના ડાકલો તમે વ્યવસ્થિત એક વાર જોઈ લેજો તમને યાદ રહી જાય. આ જે સમીકરણ છે આ ચાર માર્ગમાં પૂછાય છે વારંવાર બે વખત જોઈ લેજો વિડીયો તમને યાદ આવ્યું છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છ સમીકરણ આપણે જોયા કેટલા સમીકરણ જોયા છ. હવે જરા આપણે થોડોક પ્રમાણ બાકી છે જોઈ લે. હવે એવી રીતે કયો ત્રિકોણ પડશે હવે ત્રિકોણ પી બી અને ક્યુ નું અને ત્રિકોણ પી સી અને ક્યુ નું એક જ પાયા પર ક્યાં ભાઈ ભાઈ એક જ પાયા પર હવે આપણે સાબિત નથી કરવાનું પી ક્યુ પર આવેલા આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ પર એક જ જોડ પર બી સી સમાંતર પી ક્યુ વચ્ચે આવેલા ત્રિકોણો હોવાથી આપણે સાબિત થઈ શકીએ તેવો સમક્ષેત્ર છે તેવો ને હવે આપણે સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સમક્ષેત્ર છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પી બી અને ક્યુ નું ક્ષેત્રફળ બરાબર પી સી અને ક્યુ નું ક્ષેત્રફળ એનો આપણે સમીકરણ સાબિત થાય છે. પરિણામ ક્યાં ક્યાં મળ્યા હતા આ સાતમું આપશું ઠીક છે. પરિણામ ત્રણ છ અને સાત પરથી સાબિત થાય છે જે આપણે સાત જેમાં લખ્યું હોય એ લખી નાખવાનું એ પી છેદમાં પી બી બરાબર એ ક્યુ છેદમાં ક્યુ સી અને આપણો આખો પ્રમેય ઠીક છે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો આને બે વખત જોઈ લેજો તમને આખો પ્રમેય ઠીક યાદ રહી જાય.